सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदनः प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की, श्री घनश्याम महाराज की जय। बधाई भक्तों ने हेतथी जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरितम सागर ग्रंथनी अंदर पूर्व पांचमो ने तरंग तेतालीस एमा छेल्ले एम कथा लखे छे के भगवान नारायण सरोवर ने विषे स्नान करी त्या नारायण भगवान ने समुद्र की स्तुति करवाना कारणे पांच दिवस सुधी त्या रोकाना छे। त्यांथी काळा तलाव थई अने तेरा गाम प्रभु पधार्या छे। तेरा गामनी अंदर धामधूमथी भगवान श्रीहरिनु स्वागत तेरा गामना भक्तोए कर्यु छे। આગળ સ્વામી લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર્વ પાંચમું તરંગ ચુમ્માલીસ। શ્રી હરિ કે દરસ કરન બાલ વૃદ્ધ સબ જન ઉબે આય બજાર મે નય સજે ભૂષણ તન उबे आय बजार में नए सजे भूषण तन गोर खटारी उपरी पूर त्रियाय पार उबे सो मोती थाल बर वधावन धर्म कुमार उबी सो मोती थाल बर वधावन धर्म कुमार। श्रीहरिना दर्शन करवा माटे बाळकों ने वृद्धोए सहित बधा लोको नवा वस्त्र अलंकार पहेरीने तेरा गामनी बजारे उभा हता। गामनी अपार स्त्रीओ मोतीना थाळ भरी भरीने धर्मकुमार श्रीहरिने वधावा माटे भवनना गोख अने अटारी उपर उभी हती। સંતો ઝાંઝ મૃદંગ વગાડીને શ્રી હરિનું યશો ગાન કરતા હતા। લોકો અપાર ગુલાલ લાવીને ઉડાડતા હતા। લોકોએ ભગવાનનો રાજીપો અને પોતાના આત્માનો મોક્ષ આવા અલૌકિક વિચારો મનમાં કરીને જેટલી મંગળમય સામગ્રી હોય તે લાવીને પોતાનું કાર્ય સફળ કરવા ગામને શણગાર્યું હતું। તેરા ગામમાં જ્યારે ભગવાન શ્રીહરિ પધાર્યા છે ત્યારે તેરા ગામના બાળકો અને વૃદ્ધો નવા વસ્ત્રો અને અલંકારો પહેરીને ગામની બજારમાં ઊભા છે। નવા વસ્ત્રો પહેરવા, અલંકારો પહેરવા, સારા સારા કપડાઓ પહેરવા એ આમ જોવો તો રજોગુણનું કાર્ય છે। સત્વગુણી ભગવાનનો ભક્ત હોય એને કપડાં ચોખ્ખા જોઈએ, એ વાત નક્કી છે। કપડાં ચોખ્ખા જોઈએ, સાદુ એનો અર્થ એવો નથી ગંદા કપડાં પહેરવા, કપડાં ચોખ્ખા જોઈએ પણ કપડાંના બહુ ઠાઠમાઠ ના જોઈએ। કપડાંના ઠાઠમાઠ, અલંકારોના ઠાઠમાઠ આ બધું રજોગુણનું કાર્ય છે। છતાં પણ ભગવાન માટે ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ હોય, ભગવાનનો પાટોત્સવ હોય, ભગવાન પધારતા હોય
ત્યારે આપણે સારા કપડાને સારા અલંકારો પહેરીએ તો એ ભક્તિ બને છે, ભગવાનને રાજી કરવા. હું ભગવાનનો ભક્ત છું તો ભગવાનનો પાર્ષદ કેવો હોય? ભગવાને સરસ પહેર્યા હોય કપડાં તો બાજુનો પાર્ષદ એ જોરદાર જ જોઈએ ને. ભગવાને સરસ વાગા ધરાવ્યા હોય તો પછી ભગવાનનો ભગત એ એવા સરસ કપડાં પહેરેલો જોઈએ. હા, અમારા સાધુ માટે બધા અલંકારો ના હાલે, અમારે અમારા કપડાં બરાબર છે જે મહારાજે દીધા છે, પણ ચોખ્ખા તો જોઈએ જ. આ તેરા ગામના વૃદ્ધોને બાળકો નવા નવા વસ્ત્રો પહેરીને આવે, જાણે લગ્ન પ્રસંગમાં જાતા હોય, જાણે પોતાને ઘેર મોટો ઉત્સવ હોય, ભગવાન આવે એનાથી મોટો ઉત્સવ કયો હોય. ગામની બજારોમાં ઊભા હતા, ગામની અપાર સ્ત્રીઓ મોતીના થાળ ભરી ભરીને ધર્મકુંવર શ્રીહરિને વધાવવા માટે ભવનના ગોખ અને અટારી ઉપર ઊભી હતી. સંતો ઝાંઝ મૃદંગ વગાડીને શ્રીહરનું યશોગાન કરતા હતા. દરેકના અલંકારો જુદા છે. પુરુષો બધાએ સરસ મજાના પોશાકને અલંકારો પહેરે એ શોભે, સ્ત્રીઓ મોતીથી વધાવે એ શોભે, અને સંતો ઝાંઝ મૃદંગ લઈને એ ભગવાનની મસ્તીને મૂર્તિને ધારીને કીર્તન ગાતા હોય ને એ શોભે. પછી સંતો સરસ મજાના અલંકારો પહેરીને નીકળે એ ના શોભે. જેને જે શોભતું હોય, જેને જે યોગ્ય લાગતું હોય એ જ શોભે. અહીં કીધું લોકોએ ભગવાનનો રાજીપો અને પોતાના આત્માનો મોક્ષ બે વસ્તુ કરવા માટે, મંગળમય સામગ્રી લાવીને પોતાનું કાર્ય સફળ કરવા ગામને શણગાર્યું હતું. આ હરિભક્તોને ગામને શણગારવા પાછળ, પોતે પહેરેલા પોશાક પાછળ, પોતાના અલંકારો પાછળ કોઈને બતાવી દેવા નહીં, ભગવાન રાજી થાય અને મોક્ષ થાય, આ બે જ કાર્ય માટે આ ભગવાનના ભક્તોએ આ બધું પહેર્યું હતું ને બધું શણગાર્યું હતું. ભગવાન માટે થતું રજોગુણાત્મક કાર્ય છે ને એ ભક્તિ બની જાય છે, અને થોડો ભગવાનની ભક્તિ કરવી હોય ને તો જેમાં થોડો ઘણો રજોગુણ હોય ને તો જ ભક્તિ કરી શકે. બહુ સત્વગુણ હોય તો ભગવાનની સાદા વાગા ધરાવે, ભગવાનની સાદો થાળ ધરાવે. થોડો જોઈએ કે ટેસ્ટવાળો થોડો જોઈએ થાળ, સરસ મજાના શણગાર જોઈએ, પણ એ નિર્ગુણ ભાવવાળું થઈ જાય, કારણ કે ભગવાનના સંબંધવાળું થયું. એટલા માટે ભગવાન જ્યારે આપણે ઘેર પધારતા હોય ત્યારે સરસ મજાના ચોખ્ખા કપડાં પહેરવા, નવા કપડાં પહેરવા, સારા શણગાર ઘરને કરવાને પોતાને કરવા. ઘણી વખત તો ઠાકોરજી પધરામણીમાં જવાના હોય, આવે તો બહુ ઓછું થઈ ગયું. પહેલાં શું હતું કે અજાણી જગ્યાઓમાં પધરામણીએ જવાનું થાય, કોઈને કોઈ કહી દે કે હાલો સંતો અહીં પધરામણી કરવી છે. આપણે ઠાકોરજી લઈને ઘરના દરવાજે જઈએ ને ત્યારે ભાઈ તો જો ચડ્ડી પહેરીને હૂતો હોય, એને ખબર જ ના હોય પધરામણી એટલે હું. કોઈક એના સંબંધીઓ હોય સત્સંગી, એને કીધું હોય સંતોની પધરામણી કરાવજો, તે કે હા લઈ આવજો ને. કેટલા વાગે લાવીએ? તમે જ્યારે લાવો ત્યારે. ઓલા ભગતને બહુ ભોળા હોય, એને કંઈ કીધું ના હોય પધરામણી એટલે હું, તે સવારના 8:30 જઈએ ને તો જ તો ઘરનો દરવાજો બેલ મારો તો એ ભાઈ ચડ્ડી પહેરીને દરવાજો ખોલવા આવ્યા હોય. આમને ઘેર જ પધરામણી છે, આમને ઘેર જ પધરામણી છે. બેસો સંતો, સ્નાન કરાવીને આવે હમણાં, સ્નાન કરવા જાય. સોફા ઉપર તો કંઈ પાથર્યું ના હોય, કારણ કે એને કંઈ સત્સંગ હોય નહીં. પણ ભગવાન જ્યારે પધારતા હોય ત્યારે ભગવાનના ભક્તોએ આવી બધી તૈયારી કરવી. મનોહર મૂર્તિ શ્રીહરિના દર્શન કરીને ગામના ભક્તો અંતરમાં અતિશય ઉત્સાહી થઈ ગયા. મનોહર મૂર્તિ જોઈ પુરવાસી, અંતર મે બય પરમ હુલાસી, ચિત્ર બાતી સબ હોઈ ગયે ઓ, ચિત્ર બાતી સબ હોઈ ગયે ઓ, મૂર્તિ અંતર ઉતારી દિયે ઓ, મૂર્તિ અંતર ઉતારી દિયે ઓ. મનોહર મૂર્તિ શ્રીહરિના દર્શન કરીને ગામના ભક્તો અંતરમાં અતિશય ઉત્સાહી થઈ ગયા. તે મૂર્તિને પોતાના હૃદયમાં ઉતારીને જગતનું ભાન ભૂલેલા તેઓ ચિત્રના જેવા અવાક થઈ ગયા હતા. ગામના બધાય ભક્તો જે હતા એ ભગવાનની મૂર્તિના દર્શન કરે એટલા બધા ઉત્સાહમાં આવી ગયા
કે ભગવાનની મૂર્તિને હૃદયમાં ઉતારીને જગતનું ભાન ભૂલી ગયા હતા અને ચિત્ર જેમ ચિત્રેલા હોય, પૂતળા મૂકેલા હોય એવા તેરા ગામના બધા હરિભક્તો થઈ ગયા હતા. ભગવાનની મૂર્તિને વિશે ખેંચાણ તો આવવું જ જોઈએ. જે દી તે દી આપણે ચિત્રવત પરમાત્માની સામે બેસી શકીએ, ચિત્રવત પરમાત્માની સામે ઊભા રહી શકીએ, ચિત્રવત આપણી ક્રિયાઓ પરમાત્માની સાથે થઈ જશે તે દી આપણી વૃત્તિઓ ભગવાનમાં ચોંટી ગઈ કહેવાય. ચિત્રવત તો આપણે ઘણી વખત થયા છીએ. ક્રિકેટના શોખીન હોય, એ ક્રિકેટ જોવા બેઠા હોય તો કેવા થઈ જાય? ચિત્રવત. જાને ચિત્રયા લેખ્યા છે ભીતેરે, ફેર એટલો જ છે. ભગવાનમાં મસ્ત થાય ત્યારે ભગવાન આગળ ચિત્ર જેવો થઈ જાય, પૂતળા જેવો થઈ જાય. જગતમાં મસ્ત છે ત્યાં સુધી જગતની અંદર પૂતળા જેવો થઈ જાય. 3 કલાકનું મૂવી જોવા બેસે છે જે લોકો, એ મૂવી જોવા બેસે 3 કલાક કાંઈ ઓછો સમય કહેવાય? 3 કલાક કથા વાર્તાને પારાયણમાં બેહાડો, એક ચિત્તે 3 કલાક નહીં સાંભળી શકે. એટલે તો હવે આજના પારાયણોમાં બધી નારદ ભક્તિ લાવવી પડી, નારદ પદ્ધતિ નાખવી પડી, થોડી વાર કરતાલો દેવી પડે, વચ્ચે હરે હરે કરવું પડે, થોડી ધૂન બોલાવવી પડે, થોડું ગવડાવવું પડે, થોડું નચાવવું પડે, ત્યારે માંડ માંડ 3 કલાક કાઢે. બાકી જો વ્યાસ પદ્ધતિથી કથા થાય, આપણે જો ને આ અત્યારે હરિજનનું સાગર કથા હાલે છે એની જાજી પદ્ધતિ વ્યાસ પદ્ધતિ છે, રોજની જે આપણી આ પદ્ધતિ થાય એ. કારણ કે આમાં જાજુ કહેવાનું જોઈએ, આમાં ના ઢોલકું વાગે, ના મંજીરો વાગે, ના નાચવાનું આવે, તો બહુ ગહન વાત આવે તો શું થાય? પછી ચોપડો હેઠો જતો રહે. બહુ ઊંડી વાત થાય તો ચિત્ર આ લેખ્યા છે ભીતેરે એવું જ થઈ જાય. પણ ભગવાનનો ભક્ત જગતની અંદર જ્યારે આપણે જગતના જીવને જોયા છે, આપણે પણ જગતમાં જે જે પદાર્થમાં આસક્તિ હોય છે એની અંદર કેવા ચોંટેલા પૂર્વે હતા એ આપણને ખબર છે, તો એવા ને એવા આપણે હજુ ભગવાનમાં નથી ચોંટતા, હજુ ભગવાનની વાતમાં નથી ચોંટતા, હજુ ભગવાનના શાસ્ત્રમાં નથી ચોંટતા, બસ આમ ચોંટી ગયા હોય છે. પણ ઘણા ભક્તો, આ અમુક ભક્તો એવા છે ચોંટી ગયા છે, શાસ્ત્રોમાં ચોંટ્યા તો બસ શાસ્ત્રમાં જ, એને 3-4 કલાક એ શાસ્ત્રમાં વચનામૃત હોય, સ્વામીની વાત હોય, મહારાજના લીલા ચરિત્ર હોય તો ડૂબેલા જ રહે, એમાં બહાર નીકળે જ નહીં. કોઈ ભગવાનના કીર્તનોમાં એવા આમ ચિત્ર આલેખે એવા થઈ ગયા હોય. કોઈક આપણા અંગમાં રહીને એવી ભક્તિ કરવી જોઈએ કે જેમાં આપણે ચિત્રવત થઈ જઈએ. પહેલામાં પહેલું તો શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું કે મુમુક્ષુએ પોતે પોતાના અંગને ઓળખવું જોઈએ. અને અંગને ઓળખાય કેમ? તો અંગને અંત્યના 15મા વચનામૃતમાં શ્રીજી મહારાજે પાટો ગોઠ્યાનું વચનામૃત, એની અંદર અંગને ઓળખાવ્યું છે કે જે ક્રિયા કરવાથી, જે ભક્તિ કરવાથી, 9 ભક્તિ છે એમાંથી જે ભક્તિ કરવાથી પોતાનું ચિત્ત ભગવાનમાં લાગતું હોય અને જે વિષયોના ઘા લાગ્યા છે 5 વિષયના, એ ઘાને રૂજ આવતી હોય, દવા ઘણીક પ્રકારની હોય પણ જેનાથી રૂજ જલ્દી આવે અને ઘાની પીડા ઓછી થાય એ દવા આપણે ઉપયોગમાં લઈએ. 3 ટ્યુબ હોય, એક દિવસ આ લગાવીએ, બીજે દી બીજી લગાવીએ, ત્રીજે દી ત્રીજી લગાવીએ, એમ 9 ટ્યુબ છે. 5 વિષયના ઘા જીવને લાગ્યા છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધના, એ 5 વિષયના ઘાના રૂજ માટે 9 ટ્યુબો છે. અર્ચનમ, કીર્તનમ, શ્રવણમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદન, 9 પ્રકારની ભક્તિ કીધી ને, એ 9 પ્રકારની જે ભક્તિ છે એ 9 પ્રકારની ભક્તિ 9 ટ્યુબ છે. આપણા ઘાને રૂજાવવા એક એક લગાવી જોઈએ. કઈ ભક્તિમાં આપણો ઘા રૂજાય છે અને કઈ ભક્તિમાં આપણને પીડા ઓછી થતી જાય છે, એ જે છે એ આપણું અંગ છે. અને એ અંગની અંદર રહી અને જે ભક્તિ કરે એ પરમાત્માની સામે એ અંગમાં રહીને ચિત્રવત એક દિવસ થઈ જાય. કારણ કે પોતાનું અંગ જો ઓળખેલું ના હોય તો એને ભગવાનની સામે ચિત્રવત થતા બહુ જ વાર લાગે, કારણ કે એને પોતાના અંગની જ ખબર નથી. મહારાજે કહ્યું જેને પોતાના અંગની ખબર ના હોય એને ગબરગંડ કહેવાય, એને ગબરગંડ જાણવો,
એમ પોતાના અંગની ખબર દરેક મુમુક્ષુએ પોતે મહેનત કરીને ખોળી નાખવું જોઈએ કે મારું આ અંગ છે જેમાંથી આપણે પરમાત્મામાં સહેલાઈથી જોડાઈ શકીએ. આ બધા જગતના ભાનને ભૂલી ગયા છે, મૂર્તિમાં ચોંટી ગયા છે. પાછા લોકો પરસ્પર વાતો કરવા લાગ્યા તેરા ગામના. બોલત જન પરસ્પર બાની, નિશ્ચય હરી અહલીને જાની, મનુષ્ય કી એસી હોય ન રીતિ, મનુષ્ય કી એસી હોય ન રીતિ, પહેચાન વિન તરત હોવે પ્રીતિ, પહેચાન વિન તરત હોવે પ્રીતિ. બહુ અગત્યની વાત આવે છે. લોકો પરસ્પર એવું બોલતા કે આ શ્રીહરિ પરમેશ્વર છે એવું આપણને તો સમજાઈ ગયું છે. કેમ જે સામાન્ય માણસની આવી રીત હોય નહીં, નહીતર મનુષ્યને પરિચય વિના તરત જ આવો પ્રેમ કોઈમાં થાય નહીં. મનુષ્યને એકાબીજામાં પ્રેમ ક્યારે થાય? પરિચય થાય તો. પરિચય થાય. રેલવેના ડબ્બામાં આપણે જતા હોઈએ, આપણી બાજુની અંદર સૂટેડ બુટેડ માણસ ઊભો હોય, એ ક્યારનો આપણને આમ, આપણે વડોદરાથી બેઠા હોય ને મુંબઈ જવાનું હોય ને પછી ભરૂચ આવે ને સુરત આવે, ઓલો સૂટેડ બુટેડ કે ભાઈ થોડીક જગ્યા કરો ને, મારે થોડુંક બેસાય એટલું કરો. હવે આપણે સ્લીપર કોચ લીધેલો છે એટલે સ્લીપર સીટ લીધી છે એટલે આપણે આખી સીટના રૂપિયા ચૂકવ્યા છે, એટલે આપણે કહે ભાઈ મને ફાવે એવું નથી, મને પગે આમ છે આમ છે આમ છે, ઓલો કે ભાઈ થોડુંક કરો તો હું બેસી શકું થોડુંક. આપણે જોઈએ છે સૂટ બૂટનો સારો વ્યક્તિ છે, સજ્જન વ્યક્તિ દેખાય છે, છતાંય પણ આપણે આખી સીટના પૈસા ચૂકવ્યા છે એટલે આપણે કોઈ રીતે એની યાર હેત નહીં થાય. પછી વાપી આવે ને પછી કોઈક આપણને મિત્ર ભેગો થઈ જાય, ભાઈ કેમ મુંબઈ જાઓ છો ઇન્ટરવ્યૂ દેવા, એમ કઈ કંપનીમાં? આ કંપનીમાં. એમ હા. એટલામાં ખબર પડે ઓલા ભાઈનો કંઈક ખિસ્સામાંથી પાસ આમ બહાર નીકળે કે એ કંપનીના મોટા મેનેજર આ છે, એ ઇન્ટરવ્યૂ લેવા જાય છે અને આ ભાઈ ઇન્ટરવ્યૂ આપવા જાય છે. પછી સીટની જગ્યા કેવી થાય કહો તો? અરે ઊભો થઈ જાય સાહેબ, તમારી સૂટકેસ માથે મૂકી દઉં, તમે હોઈ જાઓ. જેને એક ઇંચ જગ્યા આપવા તૈયાર થતો નહોતો એ વ્યક્તિ એક ખાલી કાળ જોવે કે આ મેનેજર છે, આ ઇન્ટરવ્યૂ લેવાવાળો છે અને હું ઇન્ટરવ્યૂ દેવાવાળો છું, આખી સીટ ખાલી કરી દે. શાનાથી હેત થઈ ગયું? પરિચયથી. પરિચયથી. તમે આમ બસમાં બેઠા છો, પ્લેનમાં બેઠા છો એકાબીજા સાથે અને વાતચીત, કેમ છો, કયા ગામના હતે, હેત થયું, કંઈ વાંધો નહીં, હારે સીટ છે એટલે વાત થાય. પણ એમાં પછી અડધી જર્ની થાય પછી ખબર પડે કે આ તો મારા વેવાય છે અને એના વેવાયના હાળાના બનેવી થાય, પછીનું હેત અડધી જર્ની પછીનું જુદું થઈ જાય છે ને. અનુભવ છે ને તમને? કેટલી વખત એવું હોય તમે કોઈને મળ્યા હો, પછી તમને બે મહિના પછી ખબર પડે કે ઓહો એ તો અમારા આવા સંબંધમાં થતા હતા, હવે તમે પાછા એને ગોતો, એનો નંબર ગોતો અને એને ફોન કરો, અરે આપણે ભેગા થયા પણ મને તો કાંઈ તમારી ઓળખાણ જ નહોતી. કહીએ છે ને મનુષ્યને મનુષ્યમાં હેત થાય છે પણ પરિચય વિના થતું નથી. જ્યારે પરમાત્મા એક એવા છે જેનો પરિચય ના હોય તો પણ એમાં હેત થાય. અને એવા ને એવા જ પરમાત્માને અખંડ ધારી રહેલા મહાપુરુષો પણ એવા છે કે જેમાં પરિચય વિના આપણને હેત થાય. નૈમિક શાણ્ય ક્ષેત્ર એટલા માટે જ સારંગપુરનું સાતમું કીધું કે જ્યાં ઇન્દ્રિયોની ધારાઓ કુંઠિત થાય, કોઈ પરિચય ન હોય. મહારાજે કહ્યું ફાટેલ તૂટેલ ગોદડી હોય, તૃણની ઝૂંપડી હોય, પરમંશ વાતો કરતા હોય, ત્યાં ગમ્યો વિષય જીવ જઈને બેસે તેનું અંતર શાંત થઈ જાય. કેમ શાંત થઈ જાય છે? કારણ કે એમાં પરમાત્મા અખંડ છે. એક પરમાત્મા અને એક પરમાત્માના ધારક સંત, આ બે જ એવા છે કે જેમાં અકારણ હેત થાય, બાકી બધે સકારણ હેત થાય. એ બે જ એવા છે કે અકારણ કૃપા કરે, બાકીના બધા સકારણ કૃપા કરે. સમજાય છે? આ બે એવા છે એમાં હેત કેવી રીતે થાય? અકારણ થાય, કોઈ પણ કારણ વિના બસ હેત થઈ જ જાય, ખેંચાણ થાય એમાં, વારે વારે ખેંચાણ થાય. મુકુંદાસને રામાનંદ સ્વામીએ કાંઈ એવું કંઈ મોટો આમ આખો બાર બોર્ડ નહોતું માર્યું કે બ્રહ્મનિષ્ઠ સદગુરુ રામાનંદ સ્વામી, આવા મોટા ઉદ્ધવ અવતાર આવા બધા બોર્ડ નહોતા માર્યા.
મુકુંદાસે ખાલી રામાનંદ સ્વામીના દર્શન કર્યા ને, અને મુકુંદાસના હૃદયમાં એમ થઈ ગયું કે આ બહુ મોટા પુરુષ છે. બોર્ડ નહોતું માર્યું. અને આજે પણ જે મોટા પુરુષો છે ને, જેના દ્વારા હજારોના કલ્યાણ થાય છે ને, બોર્ડ નથી મારેલા, બોર્ડ નથી મારેલા, તો ઓટોમેટિક મુમુક્ષુનું ખેંચાણ એમાં થાય. એટલે કોઈક ત્યાગી પણ થાય એવા મોટામાં ખેંચાઈને, અને કોઈ એકાંતિક ભગવાનના ભક્તો પણ થાય છે. ભગવાન એમાં રહેલા છે એટલે ખેંચાણ છે, ભગવાન એમાં છે એટલે. ભગવાન જો ના હોય તો ન થાય, પણ ભગવાન એવા છે ને, મોટા એવા છે, એમાં અકારણ હેત થાય આપણને. બીજું, જગતમાં કેવી રીતે હેત થાય છે? સકારણ. કંઈક લેવાનું હોય, કંઈક દેવાનું હોય, આપણે ઘેરી આવવાના હોય, આપણે એમને ઘેર જવાના હોય. ને અહીંથી તમે ઇન્ડિયા જાઓ ને, એટલે ઇન્ડિયાવાળા એમ વિચારે કે અમેરિકાથી આવે છે, એટલે બરાબર હાચવી, આપણે વિઝિટર વિઝા છે તો આપણે જાશું ને ત્યારે આપણને ફેરવશે, હાચવશે. એમ એકાબીજાને કંઈક તો હોય જ. આ બધા આખા સંસારના સંબંધો શાના ઉપર હાલે છે? એક સ્વાર્થનો વિચાર જો ટળી જાય ને, તો આ સંસારના ભૂકા બોલી જાય, બોલો બધા વૈરાગવાળા થઈ જાય. બધાના માઇન્ડમાં કંઈક સ્વાર્થનો વિચાર પડેલો છે. અરે શ્રીજી મહારાજે, સ્વાર્થની માયા કેટલી ખતરનાક હશે કે શ્રીજી મહારાજે અમને ત્યાગી થયા પછી અંત્યના 19મું વચનામૃત રોજ વાંચવા માટેની આજ્ઞા કરીને એમાં કીધું કે તમે ત્યાગી છો, અને તમારી રોજ જે હરિભગત સેવા કરતો હોય એમાં પણ એની સેવાના લોભે કરીને હેત ના રાખવું, એના કલ્યાણ માટે હેત રાખવું, પણ આ હરિભગત મારી બહુ સેવા કરે છે એવા સ્વાર્થે કરીને હેત કરો ને તો તમારો જન્મ ખરાબ થઈ જાય. આવું મહારાજે અમને વોર્નિંગ આપીશ. તે સ્વાર્થરૂપી માયા કેવી હશે? અમે તો છોડીને નીકળ્યા પછી પણ જો એ સ્વાર્થરૂપી માયા પકડી લેતી હોય, અને મહારાજ એની માટે નિત્ય એ વચનાવૃત વાંચવાની આજ્ઞા કરતા હોય, અને એવું જો થાય તો ત્યાગીનો જન્મ ખરાબ થઈ જાય આટલી ખુલ્લી ધમકી દેતા હોય, તો સંસારની અંદર તો સ્વાર્થની, સ્વાર્થનું જ છે બધું, સ્વાર્થ ઉપર જ બધું હાલે છે. એટલે સંસારીનું જે હેત થાય છે એકાબીજા પ્રત્યે સકારણ છે, સકારણ છે. રૂપિયાવાળા હો ને તરત હેત થાય, ગાડીઓવાળા હો ને તરત બધા સંબંધીઓને હેત થાય. તમારા રૂપિયાને ગાડીઓ ટળી જાય ને, ત્યાર જે આવીને ઊભો રહે ને કે ભાઈ જરૂર હોય તો કહેજો, અમે છીએ, હા અમારી ગાડીઓ તમારી જ છે ને, અમારા બંગલા તમારા જ છે ને. એ હાચો, પણ એવા તો લાખમાં એક જ નીકળે, એક જ નીકળે. નહીં તો એ બધાય વિચારે કે હમણાં એની પાસે જવા જેવું નથી, યારો ગાડી માગશે, હમણાં જવા જેવું નથી, હમણાં કહેશે ઘરમાં થોડા દી રાખો, એટલે હમણાં તો ફોને નહીં કરવાનો ને મળવાનું નહીં. એ આ દરવાજે આવે ને તો આપણે આ દરવાજેથી નીકળવાનું. આ સંસારની અંદર તો આવી બહુ ગણતરીઓ હોય છે. તમે કરી હશે અને તમારી જોડે કોઈકે કરી હશે, સકારણ છે બધું. જ્યારે ભગવાનના મોટા પુરુષો અકારણ કૃપા કરે છે, એને કોઈ સ્વાર્થ આપણી પાસેથી નથી. ભગવાનને અને મોટાને આપણી પાસેથી શું સ્વાર્થ? આપણે ભગવાન ભજીએ તો ભગવાનને શું લાભ? એને કાંઈ બેંક બેલેન્સ થાય છે? આપણે ભગવાન ભજીએ ને આપણે ધર્મ નિયમ પાડીએ તો મોટા પુરુષોને શું લાભ છે? લાભ તો આપણા આત્માને છે. એ લોકો અકારણ કૃપા કરે છે, આપણને સમજાવે છે કે અમે આવા છીએ, અક્ષરધામ આવું છે, અને એ શાશ્વત સુખ આવું છે, મુક્તોની સભા આવી છે, આ લખ 84માંથી નીકળીને પુરુષોત્તમ નારાયણ મારા સ્વરૂપને પામી જાઓ. આપણને વારે વારે મોટા સમજાવે છે, મહારાજ સમજાવે છે અકારણ કૃપા. મારી મરણ ટાનાની મૂડી જીવન જાણું છું, વળી ભવ સાગરની હોડી જીવન જાણું છું, આજ સુધી પણ મારી જીવન જાણું છું, રાખો છો ખબર સારી જીવન જાણું છું. અકારણ કૃપા છે મહારાજને મોટાની. એટલી મોટી કૃપા, એટલી મોટી કૃપા, એટલી મોટી કૃપા કે આપણે વિચાર કરીએ ને કે આ મહારાજે ના મોટા પુરુષોએ મારી પર શું કૃપા કરી છે, આ મને શું દઈ દીધું છે. આવા મોટા મહારાજ એ પોતે મને મળ્યા, મને પોતે મળ્યા. કારણ કે આ કેવી રીતે ખબર છે કે આવા મોટા મહારાજ આપણી પાસે જે આત્યંતિક કલ્યાણની જે આ સંતોએ વાતો આપી છે ને, આપણને જે મૂર્તિની વાતો, જગતના નાશવંતપણાની વાતો જે આ શાસ્ત્રો આપ્યા છે ને, આપણને આ દિવ્ય સત્સંગ આવે, આપણી જે રીત છે ને, આરતી, ચેષ્ટા, કીર્તન, કથા, ડેલીનો પ્રોગ્રામ, હવાર પડ્યું આરતી, સ્તુતિ, કથા, ધૂન, આ બધી જે રીત છે
હવારમાં ઉઠીને ભગવાન ભજવાને એવું તો ક્યાંય મળે નહીં, મળે નહીં. એ ભગવાને આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જેટલો આ પ્રબંધ ગોપાળન સ્વામીનો ગોઠવેલો છે અને જેટલી અહીં આગળ આપણે સાંખ્ય વિચારની ભગવાનની મૂર્તિમાં જોડાવાનું જે દીધું છે એવું ક્યાંક હશે ખરું, આપણને કદાચ અનુભવ નહીં હોય, પણ જેટલું મહારાજને ત્યાં છે ને એટલું ક્યાંય નહીં હોય. જેટલો મહારાજને ત્યાં સોલિડ અને એકદમ નક્કર ને મજબૂત માલ છે ને એવો ક્યાંય નહીં હોય, ક્યાંય નહીં હોય. એટલે તો નિષ્કુળાન સ્વામીને લખવું પડ્યું, નહોતી દીઠી નહોતી સાંભળી, જો હોત અને દેખાતી હોત ને સંભળાતી હોત તો સ્વામી લખત નહીં, સ્વામી લખત ક્યાંક સાંભળી હતી ને ક્યાંક દીઠી હતી, પણ સ્વામીએ કીધું નહોતી દીઠી નહોતી સાંભળી. આવી રીત સાંભળી જ નથી, આવી મહારાજ આવી સાધુની રીત, આવી ભગવાનની રીત, આવી હરિભક્તોની રીત, આવી સત્સંગની રીત સાંભળી જ નહોતી. એ મહારાજ લાવ્યા. બધા એકાબીજાને કહે છે કે આ મૂર્તિમાં આપણને સહેજે હેત થાય છે, એનું કારણ આ સ્વયં પરમાત્મા છે, નહીં તો જગતની અંદર પરિચય વિના હેત ના થાય. પરિચય જોઈએ, પરિચય થાય એટલે કેટલો હેત થઈ જાય છે, પરિચયથી કેટલું હેત બોલો. મને તો ઘણી વખત આશ્ચર્ય લાગે કે ભગવાને આ માયાનું સ્વરૂપ કેવું રચ્યું છે. એક છોકરો ક્યાં કયા ગામમાં મોટો થયો, પુરુષ, સ્ત્રી હોય કયા ગામમાં મોટી થઈ, ક્યાં ભણ્યા હોય ને ક્યાં એ ફર્યા હોય ને ક્યાં ક્યાં ગયા હોય, પણ 20, 25, 22 વર્ષે જ્યારે એના લગ્ન થયા, 30 વર્ષે થયા, 25 વર્ષે થયા, પણ લગ્ન ગ્રંથિથી જોડાયા, તરત સંબંધીઓનો આખો ઢગલો વધી જાય, ડબલ રિલેટિવ્સ થઈ જાય. પહેલાં આટલા જ હતા, હવે હામા પક્ષના બધાય કાકા મામા ફોઈ ફૂવા બધા વધી જાય, હવે એના ફૂવા એ આના ફૂવા, એના પપ્પા એ આના પપ્પા, આના મામા એ આના મામા, ડબલ. ખાલી 4 ફેરા ફરો ત્યાં તો ડબલ થઈ જાય, પરિચય થવા માંડે બોલો. પછી બધા એકબીજાને પરિચય દેવા માંડે. કેવું ભગવાનનું રચેલું તંત્ર છે આ, અને આ બધામાંથી વિરક્ત થવું, આના સ્વરૂપને સમજવું, એના સંબંધો નિભાવવા, અને સંબંધ નિભાવીને પણ દ્રષ્ટા થઈને એમાંથી બહાર નીકળી જવું, આટલી મોટી આંટી ઘૂંટી છે. એ તો ધન્યવાદ છે જે ગૃહસ્થ આશ્રમમાં રહેલા ભક્તોને કે આવી આંટી ઘૂંટીમાંથી તમે નીકળો છો. અમારી તો તાકાત જ નહોતી, એ મહારાજને મોટા પુરુષોએ જાણી લીધું કે આ લોકોને તાકાત નથી, એટલે અમને બધાને કાઢી કાઢીને બહાર કાઢી નાખ્યા બોલો. અને જે રહ્યા દાદાઓને વળી વિચાર આવ્યો કે હવે આપણે ક્યાં ફસાવું, નીકળો, નીકળી ગયા આંટી ઘૂંટીમાંથી. હા બાબુ દાદા, પરમેશ્વરની માયા એવી છે, બધાને કેવી રીતે હેત થાય છે, સકારણ, પણ ભગવાનમાં બધાને અકારણ હેત થાય, ખેંચાય. આજે હરિકૃષ્ણ મહારાજ વરતાલવાસી, કોઈ ગમે એવો વ્યક્તિ લઈ જઈને ઊભા રાખો ને, ગમે એને ના દર્શન કરાવો ને, બાકી પંચધાતુના સ્વરૂપની અંદર આમ ખેંચાણ થવું ને, મહારાજનું આમ આરસનું સ્વરૂપ કે એવી જે અર્ચા સ્વરૂપોની મૂર્તિ હોય એમાં ખેંચાણ સહ થાય, પણ એમાં જે ખેંચાણ થવું બહુ અઘરું છે. પણ હરિકૃષ્ણ મહારાજ આમ ખેંચી લે લોહી ચુંબકની જેમ. આ પીવડા ઘનશ્યામ મહારાજ પરોક્ષના આવે, પરોક્ષના કૃષ્ણને માનવાવાળા આવે, રામચંદ્રને માનવાવાળા, નૃસિંહને માનવાવાળા આવે, બહારના સ્ટેટના ઓરિસ્સાના આવે, પણ અહીં આવે ને મહારાજ આગળ, અહીં આજુબાજુના એપાર્ટમેન્ટોમાં કેટલા બધા લોકો એવા રહે છે જે ઇન્ડિયન છે પણ નોન ગુજરાતી હોય, તો અહીંયા આવે ને આપણા મહારાજ અહીં પીવડા ઘનશ્યામ મહારાજને જોવે ચોંટી જાય, આવી મૂર્તિ નથી જોઈ કે. આવે છે ને દાદા એવા કેટલા બધા દર્શને વીકડેઝમાં બોલો, ખેંચે છે, અકારણ ખેંચે છે. ગુરુજીના ઠાકોરજી મુક્તાનંદ સ્વામીના પ્રસાદીના, હું તો એનો અનુભવી છું. ઠાકોરજીને લઈને 1 મહિના માટે હું વિચરણમાં ગયો હતો, જ્યારે ગુરુજીએ મને સેવા દીધી હતી ઠાકોરજીની, અને ત્યારે 8, 9, 11 મહિના લગભગ સેવા કરી ઠાકોરજીની. પણ ત્યારે મહારાષ્ટ્રની અંદર હું હતો ઠાકોરજીને લઈને, એક કેળાની લારીવાળા ભાઈ હતા, એક દાદા બહુ ઉંમરવાળા, પણ એને ઠાકોરજીને જોયા હાથમાં, અમારી ગાડી કંઈક કોઈ હરિભગતને મળવા ઊભી રાખી હતી પૂનાની અંદર, પૂનાની બહાર, એ દાદા ન્યાથી ખેંચીને આવ્યા. એ દાદા નારે એક ડોશીમાં હતા એના, એ ખેંચાઈને આવ્યા. કેળા એને આમ કાચ ખખાડ્યો એટલે ડોશીમાં આગળ, એટલે અમે ડ્રાઈવર જે કહ્યા હતા એને કીધું કે ભાઈ જાઓ બહાર જઈને વાત કરો, શું કામ છે. બહાર જઈને વાત કરી તો કે આ આ જે છે એ કોણ છે, ઠાકોરજીને દર્શન કરે ને, તો કે આ મારા ઠાકોરજી છે, ભગવાન સ્વામિનારાયણ છે. તો કે મને મળે, આ મને મળે. અમે કીધું કે આ બસ મળી ગયા સમજી લો, આ મળે એ કે આની જે કિંમત થાય આપી દઉં, પણ આ મારે ઘેર લઈ જવા છે. તો
સ્વામીજીને કહો કે બીજા કરાવી લે, આ હું આની કિંમત થાય. મેં કીધું કરોડો જન્મ આપો ને તોય આની કિંમત ના થાય. એટલે દાદાને પછી બોલાયા આગળ, પછી મેં એને હિન્દીમાં કીધું, મેં કીધું કરોડો જન્મ લઈએ ને તોય આની કિંમત ના થાય, આ તો એવા છે. પછી કે કેળા અમારા જમાડશે ભગવાન તમારા ને તમે લોકો જમશો? અજાણા માણસો, હાવ અજાણા. કેળાની લારી, એ લોકો કેળા વેચતા હતા, કેળા લઈને આવ્યા. અમે આમ ઠાકોરજીને ધરાવ્યા, ધોઈને ધોઈને પછી ઠાકોરજીને ધરાવ્યા ને એમને પાછા દીધા. તો ડોસીમાં રડવા લાગ્યા ને લારીએ ઊભા ઊભા, પેલા ડોસાને પાછા મોકલ્યા કે ભગવાન તો જમ્યા પણ આ પરમાત્માના મહાત્માઓ તો જમ્યા નહીં, કે એમને કહો કે આપણું જમે. પછી અમે ફરી પાછા કેળા ધોયા, ધોયા પછી હાથ ધોયા બધા સંતોને, ઠાકોરજીને ધરાવીને આપણી ક્રિયા કરીને પછી ત્યાં ધરાયા. પણ એ ઠાકોરજી એવા ખેંચે. અમારી ગાડી એકવાર જતી હતી, તે એક રિક્ષાની અંદર એક રિક્ષાવાળો, તે રિક્ષાવાળો જોઈ ગયો મહારાજને, તે અમારી પાછળ પાછળ જ રહ્યો. એને કોઈ ઘરાકી લેવી કે ના લેવી એ ખબર નહીં. ગાડીની ભેગા ભેગા અમે જે જગ્યાએ જવાના હતા ત્યાં રિક્ષાવાળો અમારી પાછળ આવીને ઊભો રહ્યો. કેટલી બધે દૂરથી એ પાછળનો પાછળ આમ બસ કાચની બાજુમાં જ રિક્ષા ચલાયા કરે મહારાજને જોવે. અને ત્યાં અમારી ગાડી ઊભી રહી ત્યાં એ ઉતર્યો રિક્ષામાંથી. રિક્ષામાંથી ઉતરીને કે અમે પૂછ્યું ભાઈ કેમ તું ક્યારનો પાછળ ફરે, તો કે મારે આ બહુ મને ગમી ગયા ભગવાન. ભગવાન ખેંચે છે, ખેંચે છે. એવા ઇતિહાસો જે દિવસે બહાર પાડવાના થશે તે દિવસે બહાર પાડીશું કે પરમાત્માને મોટા પુરુષની અંદર ખેંચાઈને કેટલા મુમુક્ષુઓ ભગવાન ભજવા નીકળેલા હોય. ઇતિહાસો પ્રત્યક્ષ પુરાવા એ સહિત છે. એ મુમુક્ષુઓ આજે સત્સંગમાં હાજર છે કે જેને મહારાજ અને મોટા પુરુષમાં ખેંચાણ થયું હોય, સહેજે ખેંચાઈ ગયા, સહેજે, કોઈ પણ કારણ વિના, કોઈ સંબંધ નહોતો, કોઈ ઓળખાણ નહોતી, બસ ખેંચાઈ ગયા, ખેંચાઈ ગયા છે. અને ખેંચાઈ ગયા બસ પતી ગયું, પૂરું થઈ ગયું. કેવી રીતે થાય? આપણા સંતોના ઇતિહાસો કેટલા છે, એવા કેટલા ઇતિહાસો છે. આમ જ બસ ચાલો અને ચાલતા થઈ ગયા હોય એમ કંઈ નીકળી જવાય. રામાનંદ સ્વામીએ રામદાસ સ્વામીને કીધું કે હાલો, સારંગ ગામની અંદર કીધું અળાંકતા કેટલા દિવસ, હાલો અને હાલતા થઈ જાય, એમ થઈ જવાય? એવું ખેંચાણ કેવી રીતે થઈ જાય? હાલો હાલો કેવી રીતે થઈ જાય? એક દ્રષ્ટાંત ખાલી દઈ દઉં, ઘણા છે પણ એક જ દઉં છું. આજે કંડારી ગુરુકુલમાં હરિઓમ ભગત છે, આપણા પાર્ષદ છે, હરિઓમ ભગત ગૌશાળા આખી સંભાળે છે ગુરુજીના આજ્ઞાથી, બહુ હોશિયાર છે અને ગૌશાળા સંભાળે છે. એ ભગત એક ભારતના બહુ મોટા સંત કહેવાય ને, એના શિષ્ય હતા. ગુરુજી એને ઘેર જાય ને તો એ ઘરની બહાર જ જાય કે મારે તો આ એક જ ગુરુ, બીજા કોઈ ગુરુ નહીં. સ્વામિનારાયણ સંપ્રદાયમાં નહીં, ભારતના બહુ મોટા સંત કહેવાય એવાના શિષ્ય. અને કે હું સાધુ થઉં ન્યા જ થઉં, બીજે ના થઉં. એના બાપાએ ભગત, ગુરુજી કે આ મને એકવાર ભેગો થાય એવું કંઈક કરો ને, થાળ ગોઠવે એને ઘેર પણ ભેગો થાય જ નહીં ને, ખબર નહીં અચાનક ભગવાનનું શું કરવું. તે એક દિવસ ખાલી કંઈક ગુરુજી પહોંચતા હતા ને એ ભાઈ ભેગા થઈ ગયા રસ્તામાં. ગુરુજી કે એ હાલ ગાડીમાં બેસી જા. એ ગાડીમાં બેઠા, તે બેઠા એ દિવસથી, ગાડીમાં બેઠા ને તે દિવસથી હજુ પાછા પૂર્વાશ્રમમાં નથી ગયા. એટલું નહીં, બહુ મોટી સંતોની શિબિર હતી, 250 સંતોની શિબિર હતી. અને 250 સંતોની શિબિરની અંદર એક બહુ મોટા સંતે પૂછ્યું કે ભગત, તમે તો બહુ મોટા એક સંત કહેવાય એના તમે શિષ્ય હતા ને તમે અહીં કેમ આવી ગયા, તમે અહીં એવું તો શું જોયું? ત્યારે એને એવું કીધું કે એ સંત પાસે જ્યાં સુધીનું જ્ઞાન હતું ને એના કરતાં તો કરોડો ગણું પરનું જ્ઞાન ભગવાન સ્વામિનારાયણ મારા ગુરુજીએ મને દીધું. એટલું જ નહીં, એ જે કહેવાય છે ને એના કરતાં કરોડ ગણા મોટા તો મને આ નીચે બેઠેલા દેખાય છે. આ સ્ટેજ ઉપર બેઠેલા જે મોટા પુરુષો છે એને તો કહેવાય મોટા, હું એને જેવા જાણું છું ને એના કરતાં કરોડ ગણા મોટા તો આ નીચે બેઠેલા મને લાગે છે. ચુસ્ત શિષ્ય હતો એનો, ચુસ્ત એવા સંત એના ચુસ્ત શિષ્ય હતા. પણ ખેંચાણ, ખેંચાણ વસ્તુ એવી છે, એ તો જેને હૃદયમાં અનુભવી હોય ને એને જ ખબર પડે, બીજાને ખબર એ ના પડે. આ પરમાત્માનું ખેંચાણ અકારણ, મોટા પુરુષોનું અકારણ ખેંચાણ, જેને ચાખ્યું જ નથી, જેને કોઈ દી જોયું જ નથી, જેને કોઈ દી અનુભવ્યું જ નથી, એને શું ખબર પડે? શું ખબર પડે? જોયું નથી, અનુભવ જે આંધળો જ છે, જેને જીભની અંદર સ્વાદની ખબર જ નથી,
જેને એ માલ પ્રાપ્ત થયો જ નથી અથવા થયો છે તો કોઈ દી એને ઉતર્યું નથી તો એને શું ખબર પડે. પણ આ તો જેને ચાખ્યું હોય એને જ ખબર હોય કે આ મહારાજની રીત કેવી છે. મહારાજ તો લોહી ચુંબક જેવા છે, લોહી ચુંબક જેવા ખેંચી લે. પણ ખેંચાય એવો જોઈએ ને. મેં કીધું લોઢાણ ખેંચે, ગઈકાલનું તો કીધું પથરાના ખેંચે. પથરા તમે ભલે ને લાખ મન પથરા પડ્યા હોય પણ લોહી ચુંબક ના ખેંચે, લોઢ હોય તો ખેંચે. એમ આપણી અંદર મુમુક્ષુતા જોઈએ તો ભગવાનને મોટાને જોઈને ખેંચાણ થાય, નહીં તો શ્રીજી મહારાજની ભેગાઈ દૂર જતા રહ્યા અને મુક્તાનંદ ગોપાળને ગુણાદિતાનંદ સ્વામીને ભેગા રહેવાડે દૂર જતા રહ્યા. કારણ કે પથરા હતા, એનું ખેંચાણ ન થાય, ક્યારેય નથી ખેંચાયા. પણ પરમાત્માની અંદર મુમુક્ષુઓ ખેંચાય, તેરા ગામના મુમુક્ષુઓ ખેંચાયા છે. બધાએ વાતો કરે છે, આપણા બધાની ચિત્તવૃત્તિને શ્રીહરિ સહેજે જ તાણી લે છે. હવે મન લેશ માત્ર પણ ઘર વ્યવહારમાં લાગતું નથી, ઘર વ્યવહારમાં હવે મન લાગતું નથી. ભગવાન સિવાય બીજા કોઈથી આવું થાય નહીં. ઘર વ્યવહાર ગૌણ થઈ જાય અને સત્સંગ પ્રધાન થઈ જાય, આ ભગવાનને ભગવાનના મોટા પુરુષો સિવાય બીજો કોઈ કરી ના શકે. સદગુરુના શબ્દની સારડી વાગે, પરમાત્માના શબ્દની સારડી લાગે ત્યારે સંસાર ગૌણ ને સત્સંગ પ્રધાન થાય. આજે લોયાધામ પરિવારમાં કેટલાય ભક્તોને સંસાર ગૌણ છે, સત્સંગ પ્રધાન છે, એ પરમાત્માની ડાયરેક્ટ કૃપા એની પર છે, મહારાજની ડાયરેક્ટ કૃપા એની ઉપર છે, સત્પુરુષની ડાયરેક્ટ કૃપા એની ઉપર છે, એટલે સંસાર ગૌણ છે. નહીં તો થાય જ નહીં, થાય જ નહીં. જેને થઈ ગયું એની ઉપર બહુ મોટી કૃપા સમજવી. પણ જગત શું સમજે ખબર છે? જે બહુ સત્સંગ પ્રધાન રાખતો હોય ને, વ્યવહાર ગૌણ રાખતો હોય ને, એને જગતનો જીવ શું સમજે? આને છે ને આવે છે ને સાધુન મંદિરને સત્સંગ સિવાય કંઈ દેખાતું જ નથી. એના માઇન્ડમાં એવું ઘૂસાડી દીધું છે ને, એવું ઘૂસાડી દીધું છે ને કે આવે એને છે ને આરું કંઈ ઘરની ખબર પડતી નથી, વ્યવહારની ખબર પડતી નથી. હા, ભગતડો થઈ ગયો છે આ સાધુઓ, એવું ઘૂસાડી દીધું ને. આ સ્વામિનારાયણ ભગવાન ખબર નહીં હું લખીને ગયા ને ત્યાં, જે સાંભળે હારો એની ભૂરકી લાગે ને ત્યારો, સ્વામિનારાયણ સિવાયને એના સાધુ સિવાયને મંદિર સિવાય કંઈ ભાળતા જ નથી. આવું જગતનો જીવ કે, અથવા તો જે હજુ સત્સંગમાં એવા પાકા નથી થયા ને એ કે, પતિ એવો થઈ ગયો તો પત્ની કે, પત્ની એવી થઈ ગઈ તો પતિ કે, છોકરા એવા થઈ ગયા તો મા બાપ કે, મા બાપ એવા થઈ ગયો તો છોકરા કે, કે આને કાંઈ દેખાતું જ નથી આવે આના સિવાય. પણ એ જ કૃપા માનવી, જ્યારે આપણને કોઈ એવું કહે ને કે તું તો ભગવાનમાં આંધળો થઈ ગયો છે, તું તો મોટામાં આંધળો થઈ ગયો છે, તું તો સત્સંગમાં આંધળો થઈ ગયો છે એમ કહે ને, ત્યારે એને ગર્વ અનુભવવું કે વાહ, સાચું સર્ટિફિકેટ તમે મને દીધું, હું આંધળો જ છું. વાત બહુ સાચી છે, આંધળો જ છું, તમે મને સાચું સર્ટી દીધું, મારી પર ડાયરેક્ટ પરમાત્માની કૃપા છે એટલે હું આંધળો થઈ શક્યો છું, મારી ઉપર ડાયરેક્ટ સદગુરુની કૃપા છે એટલે હું આંધળો થઈ શક્યો છું. એને ક્યારેય પણ નાનપ ના સમજવી, એ તો બહુ મોટી વાત છે. પરમાત્મામાં આંધળું થવું, એટલે પરમાત્મામાં આંધળું થવું એ તો બહુ મોટી વાત છે. કોઈ ભગવાનના ઓલિયામાં આંધળું થવું એ તો બહુ મોટી વાત છે, ભલભલાથી નથી થતું. બુદ્ધિને લોક મારવું એ કંઈ થોડી સહેલી વાત છે, સૌથી આગળ જઈને ઊભી રહે એ જો એવી થઈ જાય. ઘર વ્યવહારમાં ક્યાંય ચિત્ત લાગતું નથી તેરા ગામના ભક્તોને. સૌ લોકો આવું અંદરો અંદર બોલતા હતા ત્યાં શ્રીહરિ ગામમાં પ્રવેશીને સુથાર નાગજીન માવજીને ઘેર આવ્યા. તેમનો નવો પલંગ ઢાળીને તેના ઉપર ગાદી તકિયા બિછાવ્યા હતા. શ્રીહરિ તે પલંગ ઉપર બેઠા, દરબારોને ઉતારા આપ્યા અને તરત રસોઈ કરાવી. જયાનંદ વર્ણીએ રસોઈ કરી, તેમાં વિવિધ પ્રકારના નવીન ભોજન કર્યા હતા. જ્યારે પ્રેમથી મુકુંદાનંદ વર્ણી બોલાવવા આવ્યા ત્યારે શ્રીહરિ જમવા માટે ઉઠ્યા. ચરણોમાં ચાખડીઓ પહેરીને ભક્તોને આનંદિત કરનારા શ્રીહરિ ચાલ્યા. જ્યાં રસોઈ બનાવી હતી ત્યાં આવ્યા. એક પીતાંબર પહેર્યું અને બીજું પીતાંબર ઓઢી લીધું. પ્રવીણ શ્રીહરિએ જળથી ચરણ ધોયા. પછી સુખદાયક ઘનશ્યામ સુંદર શ્રીહરિ સોનાના બાજોટ ઉપર આવીને બેઠા. મુકુંદાનંદ વર્ણી ભોજનનો થાળ પીરસીને લાવ્યા ત્યારે તેને અતિશય હેતથી જમવા લાગ્યા. સાકરનો કંસાર, ભજીયા, વડા અને ઘણી જાતના શાકભાજી વગેરે બનાવ્યું હતું. તે બધું શ્રીહરિ પાસે લાવીને ધરાવ્યું. શ્રીહરિ જેટલા ભોજન બનાવ્યા હતા તે સર્વે અલગ અલગ સ્વાદવાળા બધા ભોજનો ભક્તોને રાજી કરવા જમ્યા. બધાય ભોજન મહારાજ જમ્યા. આ ભગવાન સિવાય બીજાનું કામ જ નહીં. આપણે તો ભાવતું હોય એવું અંદરથી વીણી લઈએ, આપણી આગળ ધર્યું હોય ને ઓલું 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 ઓલું, તે આપણને કોણ પછી ફરી ધરાવે? જ્યારે ભગવાન એવા નહીં,
ભગવાન તો જેટલું ધરો બધામાંથી થોડું થોડું લે અને બધાને રાજી કરે, અને બહુ રાજી થઈ ગયા હોય તો બધું જમી જાય. એટલે આપણને કોઈ ધરાવે નહીં ને, રોજ આપણને કોણ ધરાવે, આપણને કોણ દે? કારણ કે ખબર જ હોય કે આ તો ઓલું ઓલું જ ગોતશે. મહારાજ બધોય થાળ જમ્યા ભગવાનના ભક્તોના પ્રેમને વશ થઈને, અને તે પછી દૂધ ભાત અને સાકર જમ્યા. શું કીધું? અલગ અલગ સ્વાદવાળા બધા ભોજનો ભક્તોને રાજી કરવા જમ્યા. ભગવાન કોને રાજી કરવા જમે છે? ભક્તોને. અને આપણે કોને રાજી કરવા જમીએ છીએ? જીવને નહીં, ઇન્દ્રિયોને. જીવનું ભોજન તો પરમાત્માની મૂર્તિ સિવાય કંઈ છે જ નહીં. પણ આપણે જે ભોજન કરીએ છીએ એ તો કોને રાજી કરવા? ઇન્દ્રિયોને રાજી કરવા, જીભને રાજી કરવા, એને રાજી કરવા જમીએ છીએ. ક્યારેક ભગવાનને ભગવાનના સંતો ભક્તોને રાજી કરવા જમાઈ જતું હશે, પણ જાજુ તો આવું જ હોય છે. તે પછી દૂધ ભાત અને સાકર જમ્યા, છેલ્લે દહીંની તર, દહીંની તર, દૂધની નહીં, દહીંની તર અને સાકર ભાતમાં ભેળવીને જમ્યા. આ બધા ખોરાક આવે તો જોવાય ના મળે, અને આ તો વર્ષો પછી તો આ બધા શાસ્ત્રમાં રહી જવાના. આ બધા મોટા થશે મોક્ષ જેવા, એ તો બધા પીઝા ને પાસ્તા ગોતશે. શાસ્ત્રમાં એવું કંઈ આવ્યું નહીં, એના માટે નવું બનાવવું જોશે, ઉમેરી દેવું પડશે કૌંસની અંદર લખીને કે આની જગ્યાએ તમારે દહીં ભાતની જગ્યાએ પીઝા ને પાસ્તા સમજવા, તો એને સુખ આવે ને ગ્રંથ વાંચવાનો. નહીં તો કે આ દહીંની તર ને હાકર ને ભાત ને આ બધું શું નવું નવું છે. જ્યારે બધા ભોજનોને જમી રહ્યા ત્યારે હાથ અને મુખ ધોયા, રૂમાલથી હાથ લૂછ્યા, પછી મુખવાસ લીધો. તેનો સુંદર સુગંધ આવતો હતો. શ્રી હરિએ સંતોને દરબારોને જમવા બોલાવ્યા. તે સાંભળીને તેઓ તરત જ આવ્યા. જ્યારે સૌ પંગતમાં જમવા બેસી ગયા ત્યારે શ્રીહરિ તેમને પીરસવા લાગ્યા. વર્ણિએ જેટલા ભોજન બનાવ્યા હતા એ બધા શ્રીહરિએ પ્રેમથી પીરસ્યા. સૌને જમવાની આજ્ઞા કરી ત્યારે તેઓ જમવા લાગ્યા. શ્રીહરિ જેવો દેશકાળ હોય તેને અનુસાર વિવિધ પ્રકારની રમૂજ કરતા. મહારાજનો રમૂજી બહુ સ્વભાવ હતો. મહારાજ છે ને આમ બધી વાતો કરે કે અમારે જંગલમાં જતું રહેવું છે ને અમારે તો બસ ત્યાગી સ્વભાવ, ગોદોહન માત્ર એક સ્થાનમાં રહેવાય નહીં, આવું બધું કહેતા. પણ મહારાજનો સ્વભાવ બહુ રમૂજી હતો. કારણ કે મહારાજ જાણે કે આ ભક્તોને મારામાં હેત કરાવવું હોય ને તો બધાએ કાંઈ મૂર્તિ સામું જોઈને હેત કરે એવા ના હોય. એ તો થોડું મહારાજ રમૂજ કરે, થોડું રમે. આ દરબારોને આવે કાઠી દરબારોને હેત કરાવવાનું પોતાની મૂર્તિમાં, એને એમ કે તેજ ને મધ્ય મૂર્તિ છે અને મૂર્તિમાં હેત કરો તે કાઠી દરબારોને થાય હેત. એને તો ઘોડા ખેલવે, હાલો આપણે ઘોડાની રેસ કરીએ કોણ આગળ નીકળી જાય છે, હાલો દુબાકો લઈએ કોણ જોરદાર ઊંડો જઈને આ લઈ આવે છે, જો આ પથ્થરો ફગાવું છું અંદરથી કોણ પકડી લાવે છે, એમ એને હેત થાય. રમૂજ કરે મહારાજ, હસે બોલે એનાથી એ લોકોને હેત થાય. તે મહારાજને મોટાની રીત એવી જ હોય, જેવો જીવ હોય ને એવું કરે. જેવો જીવ સામેનો જીવ જેવી અપેક્ષા રાખે અને જેમ વર્તે ને એમ એની આરે વર્તે, અને એવું એને સુખ આપે. વર્ણિએ જેટલા ભોજન બનાવે પછી મહારાજ દેશકાળ અનુસાર બધું આ કરતા. કેમ જે સૌને દિન પ્રતિદિન સત્સંગમાં પ્રીતિ વધે એ હેતુથી એવી આનંદદાયી રમૂજ કરતા. થોડો આનંદ હોય, રમૂજ કરીએ તો મજા આવે ને. આપણે બધી આ કથા પતી જાય પછી ક્યારેક રાત્રે કેવી રમૂજ કરીએ છીએ દાદા? બંધ બારને કોઈને ખબર પડે આપણી રમૂજ? ચાર વાગે ઠાકોરજી જાગે પછી હાડા ચારે આપણે કેવું થોડી વાર કરીએ ગમ્મત ગમ્મત ગુલાલ? એ તો આ કોઈને, આ તો લાઈવવાળાને કોઈને મળે જ નહીં ને. એ તો બંધ બારને આપણે જ ખાલી, આપણું નાનું કુટુંબ સુખી કુટુંબ જ આનંદ લે એનો, બરાબર ને? આપણે કોઈને બતાવવા જેવું નથી. જેને જોવું એને રહેવા આવવું પડે તો જ મળે આ માલ. રમૂજ કરતા મહારાજ, આનંદદાયી રમૂજ, હસતા રમાડતા હેત થાય એટલા માટે. સત પછી મહારાજ સંતો ભક્તો જમવા લાગ્યા ત્યાર પાછા મહારાજ વાત કરવા લાગ્યા. મહારાજ છે ને બે ઇન્જેક્શન એક આરે દેતા. શું કરે? એક બાજુ ઉપર રમૂજ કરાવે, પાછા જ્ઞાન અંદર પીરસી દે, પેંડામાં ગોળી દે ને એમ દઈ દે. મહારાજ બે કરતા, એકલી રમૂજ કરે તો પછી વાત સમજાય નહીં સિદ્ધાંત, એટલે થોડું હસાવે, થોડી વાતો કરે અને પછી પાછા જ્ઞાનની વાત, થોડીક આમ કંઈક વિવેકની વાત કરી દે. તે જમતા જમતા મહારાજ વાત કરવા લાગ્યા. સતસંગ કર ન સબ જન જેતા, માઈક જીવન રેવત તેતા,
હરિ શરણ હ નિમ દારત જે હા હરિ શરણ હ નિમ દારત જે હા મુક્ત ભાવ હોઈ જાવત તે હા મુક્ત ભાવ હોઈ જાવત તે હા મહારાજ કે છે જેટલા લોકો સત્સંગ કરે છે એટલા લોકોના જીવ માઈક રહેતા નથી અર્થાત માઈક ભાવ છોડીને તે જીવ બ્રહ્મ ભાવને પામે છે કેમ જે ભગવાનના શરણે જઈને નિયમ ધારણ કરે છે તેનામાં મુક્ત ભાવ ઉદય થઈ જાય છે ભગવાનની શરણાગતિ એ જ માઈક ભાવ ટાળીને મુક્ત ભાવ પ્રગટ કરવા માટેનું સૌથી મોટું સાધન શરણાગતિ શરણાગત કેવો હોય જેના શરણમાં આપણે ગયા છીએ એની ઈચ્છા બહાર ન વર્તી શકાય એને શરણાગત કહેવાય અમેરિકાનો સિટીઝનશીપ જોઈએ તો એનો નિયમ છે કે ગ્રીન કાર્ડ તમારી પાસે હોય તો હાડા 4-5 વર્ષ તમે રોકાયેલા હોય તો જ તમે સિટીઝન થઈ શકો જેને સિટીઝન થવું છે એ અમેરિકાની આ મર્યાદાની બહાર નીકળવા પ્રયત્ન કરતા નથી ગમે એવો લાભ થવાનો હોય તો પણ એમ કે 5 વર્ષ મને પતી જવો તો પછીની વાત એકવાર સિટીઝન થઈ જવું ને પછી શરણાગત થઈ ગયા છે શરણાગત સંપૂર્ણ એમ પરમાત્માનો શરણાગત થયો એટલે માઈક ભાવ એમાંથી જતો જ રહે ભગવાન જ એવી કૃપા કરે કે એનો જીવ માઈક ભાવમાંથી બ્રહ્મ ભાવને પામી જાય જેટલી વખત આપણે પરમાત્માના શરણાગત રહીએ છીએ જેટલી મિનિટ રહીએ છીએ જેટલી સેકન્ડ રહીએ છીએ જેટલા કલાક રહીએ છીએ એટલો આપણામાં બ્રહ્મ ભાવ પ્રગટ રહે છે જેટલો સમય આપણે માયાના શરણાગત થઈએ છીએ એટલો ટાઈમ આપણો આત્મા માઈક ભાવે યુક્ત થઈ જાય છે તમે જુઓ જ્યારે ત્યારે આપણે બહુ આમ બ્રહ્મ ભાવ કેટલીક વખત આપણને અંતરમાં એટલું સુખ વર્તે એટલો આનંદ વર્તે ભગવાનની વાતો કરવાનું વાતો સાંભળવાનો કીર્તનનો ભજનનો ધ્યાનનો એમ જ થાય બસ આમ જ કર્યા કરીએ ઓહો મહારાજ કહે છે ભાગવતી તનુએ કરીને આ જ વાતો કરવી છે દેહ મૂક્યા પછી આ જ વાતો કરવી છે દેહ જતાં આ જ વાતો કરવી છે ઓહો બસ આ જ કર્યા કરું છું આવું થાય કારણ કે આપણે ત્યારે પરમાત્માના સંપૂર્ણ શરણાગત હોઈએ છીએ પણ જ્યારે આપણે પરમાત્માને ભૂલીએ છીએ અને માયાના શરણાગત થઈએ છીએ માયાના શરણાગત એટલે શું ઇન્દ્રિયોને લાલ લડાવવા અંતઃકરણનું કયું માનવું આત્માના સુખ તરફની દ્રષ્ટિને ખોઈ નાખવી પરમાત્મા રૂપી મોટામાં મોટી મૂડી એના તરફની નજરને ચૂકવી જવી અને માયા તરફ ધારી ધારીને જોવા માંડવું માયા તરફ ખેંચાવા માંડવું શરણાગત જેવા માયાના થયા બ્રહ્મ ભાવની અંદર ગયેલો આત્મા પાછો માઈક ભાવની અંદર જતો રહે છે આવા તો આપણને હજારો વખતના અનુભવ છે ખામી આપણી શરણાગતિ 100% પરમાત્માની નથી થતી એની છે ભગવાનમાં રહેવું ભગવાનમાં જોડાવું બ્રહ્મભાવને પામવું એ એવડી મોટી વાત નથી કે આપણે કરવી પડે આપણી માટે તો બહુ મોટી વાત છે બ્રહ્મભાવમાં રહેવું એ આપણાથી ન થાય હરિબળ ગીતા જેને બળ બહુ નામી તનુ બળ એક ભગવાનનું જ મને બ્રહ્મભાવ કોણ પમાડે કોણ પમાડે હું મારી જાતે બસ મહેનત કરું ને બ્રહ્મભાવ થઈ જાય ના મારે પરમાત્માના શરણાગત થવું છે મને તો મારા મહારાજ બ્રહ્મભાવ આપે મને તો મારા સદગુરુ બ્રહ્મભાવ આપે જે બ્રહ્મભાવને પામેલા છે એવાની કૃપાથી મારામાં આવે મારો તો ખાલી પ્રયત્ન છે એક પાપા પગલી પ્રયત્ન છે પણ આપણે પ્રયત્ન કર્યો અને આપણને બ્રહ્મભાવનો અનુભવ થયો એ શું આપણા પ્રયત્નનું ફળ છે ના એ પરમાત્માની કૃપાનું ફળ છે મહારાજની કૃપાનું ફળ છે એટલે માઈક ભાવને છોડવો એ ભગવાનની ડાયરેક્ટ કૃપા આપણી ઉપર થાય ને આપણે પરમાત્માના ડાયરેક્ટ શરણાગત થઈએ સદગુરુના ડાયરેક્ટ શરણાગત થઈએ એટલે બ્રહ્મભાવ આપણી અંદર પ્રગટે અહીં કહે છે કે જેટલા લોકો સત્સંગ કરે છે એટલા લોકોનો જીવ માઈક રહેતો નથી અમાઈક થઈ જાય છે અમાઈક એટલે કે એની આજુબાજુના માઈક ભાવ છૂટી જાય છે મુક્ત ભાવ ઉદય થઈ જાય છે જ્યારે કુસંગનો માર્ગ દૂર કરવામાં આવે છે ત્યારે તરત જ તેને સત્સંગી આવું નામ અપાય છે કુસંગનો સંગ તે જ માઈક ભાવ છે જોયું કુસંગનો સંગ માયાનો સંગ એ જ માઈક ભાવ અને કુસંગ રાખવાથી તો સ્વભાવમાં કુસંગ આવી જાય કુસંગ રાખે એટલે કુસંગવાળો સ્વભાવ થઈ જ જાય
આ જીવ એવો છે, મોટે ભાગના આત્માઓ એવા છે, પીળામાં પીળા, લીલામાં લીલા, લાલમાં લાલ ને કાળામાં કાળા. મોટે ભાગના આત્માઓની સ્થિતિ આવી છે. જેવું કલરવાળું પાણી હોય એમાં નાખો એવો થઈ જાય. માટે ધ્યાન પોતાને જ રાખવું ઘટે. તરત સતસંગી નામ ધરાયા, કુસંગ મગજ બદુર કરાયા, કુસંગ સંગ સો માઈક બાવા, કુસંગ સે હો ત કુસંગ સ્વભાવા. કુસંગ વાળો જે સ્વભાવ થયો એ કોના સંગથી થયો છે? કુસંગના સંગથી થયો છે. તો કુસંગ કરવા માટે જે આત્મા ગયો એ આત્માને પોતાનું જાનપણું એટલું ઓછું છે કે હું તો પરમાત્માનો શરણાગત છું, મારાથી આ કુસંગ કેમ થાય? હું તો એક સદગુરુનો શરણાગત છું, મારાથી આ કુસંગ કેમ થાય? હું તો એક સત્સંગનો શરણાગત છું, મારાથી આ કુસંગમાં કેમ જવાય? આવો વિચાર એની પાસે નથી એટલે એને અથડામણ થઈ જાય છે. જેમ જેમ અધિક કુસંગ કરવામાં આવે તેમ તેમ જીવ અતિશય બદ્ધ થઈ જાય છે. જેટલો કુસંગ વધે એટલો આત્મા બદ્ધ થતો જાય. તેથી વારંવાર નીચ યોનીને પામીને જીવ ઘટતા ઘટતા અતિશય ઘટી જાય છે, અતિશય ઘટી જાય છે. તમે બરાબર અભ્યાસ મુમુક્ષુઓ છીએ, આપણે બધા થોડોક અભ્યાસ કર્યો હશે તો ખબર પડશે કે તમે ડેલી આ કથા સાંભળતા હો, એ કથા વાર્તા સાંભળવામાં તમે એક અઠવાડિયું ગેપ પાડો, એક અઠવાડિયું ગેપ પાડો. તમે આરતી અને ચેષ્ટા કરતા હોય એમાં એક વીક ગેપ પાડો અને પછી એ આત્માનું લેવલ તપાસો, તરત જ ફેરફાર દેખાશે, તરત તરત ફેરફાર દેખાશે. અને જેને જેને પણ કુસંગનો સ્વભાવ લાગ્યો હશે, જ્યારે જ્યારે લાગ્યો હશે, આપણે બધા એમાં મુમુક્ષુ છે, આપણને બધી આટલા વર્ષોથી સત્સંગ કરીએ ને એટલે આપણને પોતાનું એનાલિસિસ થઈ જ જાય. જ્યારે જ્યારે પણ આપણે કુસંગના વાતાવરણમાં, માનો કે પહેલી તારીખથી માંડીને 20 તારીખ સુધી આપણને બસ કુસંગ કુસંગ ને કુસંગ જ મગજમાં આયા કર્યું, એની પાછળનું કારણ એ હોય કે આગલા 10 દિવસમાં આપણે કુસંગનો જબરજસ્ત સંગ કર્યો હોય રાતને દિવસ. અને કુસંગ તો ક્યાં નથી, ક્યાં નથી? ફોનના ડબલામાં કુસંગ છે, ટીવીમાં કુસંગ છે, આ બધા સાધનોના કુસંગો ઓછા થોડા છે, લેપટોપના કુસંગ છે, એટલે ટૂંકમાં ઇન્ટરનેટના કુસંગો છે, કેટલા બધા કુસંગ છે. દુનિયામાં કોઈને કોઈ જગ્યાએ જવાની જરૂર પડે એવી આવે નથી રહી. પહેલાં તો એવું હતું કે કોઈ ખરાબ વસ્તુ જોવીને જાણવી હોય ને તો દુનિયાના છેડે માણસને ફરવા જવું પડે અને ન્યાય એને ગોતવા જવું પડે. આજે જગતનું ખરાબમાં ખરાબ જોવું હોય ને તો બધું જ ઇન્ટરનેટ દ્વારા ઘેર બેઠા મળી જાય છે માણસને, બસમાં બેઠા મળી જાય છે, પ્લેનમાં બેઠા મળી જાય છે, બાથરૂમમાં બેઠા મળી જાય છે. આજે કુસંગ કેટલો આવે કહો પછી, કેટલો આવે. અને બધો જ કુસંગ આંખથી, નાકથી, કાનથી, જીભથી, સ્પર્શથી, ચામડીથી, હજારો પ્રકારના કુસંગ જીવમાં નાખે અને પછી કે હું પરમાત્માનો શરણાગત છું તોય બ્રહ્મભાવ મારામાં કેમ નથી પ્રગટ થતો? કારણ એ છે, ડાટા જ નથી મારે. મહારાજે મધ્યના બીજા વચનોમાં કીધું કે જેને પ્રથમ તો કૂવો ગાળવો હોય ને તો પહેલાં ડાટા મારવા પડે, તો પછી નીચે જાય ઊંડો, અને એમાં પછી 10ની મોટર 20ની મોટર મૂકો તો અખંડ પાણી આવે. ડાટો જ ના મારી કે એમ, ઇન્દ્રિયોને ડાટા માર્યા વિના બ્રહ્મભાવ ન થાય, પરમાત્માના શરણાગત અખંડ ન રહેવાય. માટે કુસંગથી બચતા રહેવું. હરિલામૃત કહે છે, કુસંગીનો સજ્જન કોઈ સંગ કરે, ચડે અંગ કુસંગ રંગ, જોઉં જડું વસ્ત્ર વિશેષ હોય, કાળું થશે કાજળ સંગ તોય. ઉજળું લુગડું હોય, કાળા અરે રાખો કોલસા અરે, તો કેવું થાય? કાળું થાય. એમ સજ્જન હોય પણ જો કુસંગનો યોગ કરે તો એનો રંગ એને ચડ્યા વિના રહે નહીં, કારણ કે કુસંગની તાકાત સત્સંગ કરતા 10 ગણી કળિયુગમાં છે, 100 ગણી છે, 100 ગણી છે. કોઈ દિવસ એવી આશા રાખવી નહીં કુસંગ કર્યોનું બચીશ. કુસંગ એટલે ભગવાનના માર્ગેથી આપણને હૃદયમાં ફિક્કાસ લાવી દે, ચિકાસની જગ્યાએ ફિક્કાસ, ગઈકાલ મેં કીધું ને ચિકાસ, અને ચિકાસની જગ્યાએ ફિક્કાસ લાવી દે. જેની વાત, જેનું વર્તન, જેનો સંગ, એનાથી લાખો ગાઉ દૂર રહેવું. એ સાધન હોય તોય ભલે, વ્યક્તિ હોય તોય ભલે, સ્થાન હોય તોય ભલે, ક્રિયા હોય તોય ભલે, પ્રવૃત્તિ હોય તોય ભલે, નિવૃત્તિ હોય તોય ભલે, કંઈ પણ હોય,
પણ જેના સંગે કરીને આપણા હૃદયની અંદર ભગવાન પ્રત્યેની જે ચિકાસ છે, ભગવાન પ્રત્યેનું જે ખેંચાણ છે, સદગુરુ પ્રત્યેનો જે દિવ્ય ભાવ છે, ભગવાનના સંતો ભક્તો પ્રત્યેનો જે આદર ભાવ છે, એ જ્યાં ઘટે એવો વ્યક્તિ, એવું સાધન, એવી ક્રિયા, એવું સ્થાન, એવી પ્રવૃત્તિ અને એવી નિવૃત્તિ બધાને છોડી દેવું, ત્યારે પરમાત્માના શરણાગત રહેવાય. આવો કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વિના આપણે મોક્ષ માર્ગમાં હાલતા હોઈએ અને વિચારીએ કે બ્રહ્મભાવને પામી જવું, સંકલ્પો કર્યા કરીએ કે બ્રહ્મરૂપ થઈ જવું, થઈ જવું, થઈ જવું, ના, એ તો સતત સાતત્યનો વિષય છે. આધ્યાત્મિક માર્ગ એ સાતત્યનો છે. સતત જોઈએ, જેમ પાણીની શેર મહારાજ કે સતત પડવી જોઈએ, એમ સતત જોઈએ કે મારે આ કરવું જ છે. મારે મારા માયિક ભાવ જે આત્માની આજુબાજુ ચોટ્યા છે તોડી મુક્ત ભાવમાં રહેવું જ છે, મુક્ત ભાવમાં રહેવું જ છે. અને કેવી રીતે રહેવાય? માની લો કે આપણી આપણને કોઈ ગાળ દીધી, આપણને કોઈ દ્વારા ખબર પડી કે મને ગાળ દીધી, પછી આમ વિચારવું. આપણે શું વિચારીએ મોટે ભાગે? આમ આપણે બ્રહ્મભાવની વાત કરતા હોય પણ આપણે શું વિચારીએ? હા, તો એ જ હારા થઈ ગયો હશે, એ જ હારો હશે, એ જ બહુ બધા દૂધે ધોયેલા છે, એ જ બધા સજ્જન છે, આમ વિચારીએ. એમ નથી વિચારવાનું. વિચારવાનું એમ છે, વિચારવાનું એમ છે, હા ભલે આ જગતમાં તો બધું જ કે, પણ મારે તો મુક્ત ભાવ કેળવવો છે. મુક્ત તો કેવો હોય? એને કાંઈ અસર નહીં, ગાળ દીધી કાંઈ અસર નહીં, એને સુખ દુઃખ કાંઈ ના હોય. ઓહો, મારે તો મુક્ત ભાવ કેળવવો છે, મુક્ત ભાવ કેળવવો છે. આપણી માટે કંઈક જમવાની વસ્તુ ના વધી, સારામાં સારી હતી અને ના વધી, તો આપણે ગુસ્સે થઈએ કે ના થઈએ? કે હું દેખાતો નહોતો, મારી ગણતરી ના કરી, પણ એની જગ્યાએ આમ બે હાથ જોડીને, ઓહો મારે તો મુક્ત ભાવ કેળવવાનો છે, સારું થયું માયિક વસ્તુ ના મળી, મારે તો મુક્ત ભાવ કેળવવાનો છે, મારે તો મુક્ત થવાનું છે, બધ રહેવાનું નથી. ઓહો, માન મોટપ મળતી હતી, ચાર જણ છે, એક હરખી ક્રિયા કરી, એમાંથી ત્રણને સન્માન માન બધું બહુ મળ્યું અને મને ના મળ્યું. ઓહો, પરમાત્માની બહુ મોટી કૃપા, મારે તો મુક્ત ભાવ કેળવવાનો છે, મુક્ત ભાવ કેળવવાનો છે, સારું થયું મને આ ના મળ્યું. આ મળ્યું હોત એના વિચારો કરીને પાછું એને ટાળવું પડત, મારા વખાન થયા હોત એ શબ્દો સાંભળીને મારે ટાળવા પડત, મોટા હાર હોત એ કરીને મારે ટાળવું પડત, મને લોકની અંદર વાહ વાહ થાત એ મારે ટાળવું પડત, પરમાત્માએ મને દીધું નહીં, મારા મહારાજની કેવી મોટી દયા. આવો વિચાર મુક્ત ભાવવાળાને થાય, જેને કેળવવાની, જેને કેળવવાનો તલસાટ હોય ને, મુક્ત ભાવના માર્ગે જેને હાલવું છે ને, એની માટે અહીંથી માંડીને પ્રકૃતિ પુરુષ સુધી એક પણ પ્રશ્ન નથી. પ્રકૃતિ પુરુષ સુધીનું નુકસાન થાય, પ્રકૃતિ પુરુષ સુધીનું એને ગમે એવું એને ત્યાં આગળ કલંક મળે, પ્રકૃતિ પુરુષ સુધીનું એને ગમે એવું નુકસાન થઈ જાય, તૂટી ફૂટી નવરું થઈ જાય, એને કાંઈ ના થાય. કારણ કે એને તો ખબર છે મારે તો પ્રકૃતિ પુરુષથી પર અક્ષરની બોર્ડર, એની અંદર જે પરમાત્માને મુક્તોની જે સભા છે એના ભાવ અહીં રહ્યા થકા કેળવવાના છે, એની પ્રેક્ટિસ અહીં રહ્યા થકા મારે કરવાની છે. હું તો એ પ્રેક્ટિસ માટે જન્મેલો છું, આના માટે નહીં, આ બધા માટે નહીં, આ મુક્ત ભાવને કેળવી શકે. એક સોલ્જર જે સૈનિક સરહદ ઉપર લડતો હોય છે ને, એને જ્યારે ઠંડી આવે ને, આ બરફની અંદર જે સૈનિકો હોય છે, કેવો બરફ બરફ હોય ને, કેવું એની વાવાઝોડું આવે ત્યારે કેટલા સૈનિકો ડટાઈ જાય, ગરમી, ઠંડી, ભૂખ, તરસ, એની માટે કોઈ ક્વેશ્ચન નથી. એને ખબર છે હું સરહદ માટે જન્મેલો છું અને સરહદ ઉપર રહીને આ દેશની રક્ષા કરવી, આના સિવાય મારું કોઈ કર્તવ્ય નથી. એક સૈનિકને પોતાના કર્તવ્યની ખબર છે અને સરહદ ઉપર ઊભેલો છે, એને ગમે એટલું બીજું મળે છે, બધાયનો ત્યાગ કરીને પોતાના વિચાર ઉપર રહે છે કે હું તો સૈનિક છું, શહીદ થવા માટે જન્મેલો છું, શહીદ થવા માટે જન્મ. ભલે દાળને રોટલો મળતો અહીંયા આગળ, ભલે જમવાનું કદાચ ટાઈમે ન પહોંચતું હોય, પણ દેશ માટે બલિદાન થઈ જવું, આ જ મારું કર્તવ્ય છે, એમ આપણા મુમુક્ષુઓનું કર્તવ્ય એક જ છે, આપણા આત્માને મુક્ત ભાવમાં કેળવી દેવો, આપણા આત્માને બ્રહ્મ ભાવમાં કેળવી દેવો, આ સિવાય આપણું કોઈ કર્તવ્ય નથી. આપણે માયાની સરહદ ઉપર ઊભેલા સોલ્જર છીએ, આપણી પાસે આ જ વિચાર જોઈએ. બાકીના જે દારૂગોળા, મને હાર ના મળ્યો, મારું નામ ના લેવાયું, મારું આમ ના થયું, મને આ જમવાનું ના મળ્યું, મને આ પ્રકારની વસ્તુ ના મળી, મને આ પ્રકારનું સ્થાન ના મળ્યું, મને આ પ્રકારની ખુરશી ના મળી, જે કાંઈ હજારો પ્રશ્નો છે એ બધાય માયાની બોર્ડરની અંદરના છે. અને આપણે તો સોલ્જર છીએ, લડી
અને પરમાત્માના અનાદિ મુક્તો ભેગા બેહવું છે. ગોપાળન સ્વામીને કોઈ પ્રશ્ન હતો, પર્વતભાઈને કોઈ પ્રશ્ન હતો, દાદા ખાચરને કોઈ પ્રશ્નો હતા, એની પાસે સમાધાન હતા, કારણ કે મુક્ત ભાવમાં જીવતા હતા. અને આપણે બધા દેહ ભાવમાં જીવીએ છીએ એટલે હજારો પ્રશ્નોના વાવાઝોડા વચ્ચે ગૂંચવાઈએ છીએ. માટે મુક્ત ભાવ કેળવવા માટેનો પ્રયત્ન મુમુક્ષુએ કરવો જોઈએ, અને કુસંગથી તો અવશ્ય દૂર રહેવો જોઈએ. સારો છતાં સ્વલ્પ કુસંગ થાય તો રૂપ તેનું બદલાઈ જાય. સારો હોય પણ સ્વલ્પ કુસંગ થાય તો શું થાય? એનું રૂપ બદલાઈ જાય. જો દૂધમાં સ્વલ્પ પડે જ છાસ, મીઠાસ જઈને પ્રગટે ખટાસ. કેવું લખ્યું આ મોટા પુરુષે, કેવું લખ્યું! દૂધ સરસ મજાનું અમૃત જેવું મીઠું હોય પણ એક ખાટી છાસનું ટીપું પડે તે મીઠાસ ભૂસાઈને શું પ્રગટી જાય? ખટાસ. તો આપણે અમૃત જેવા હોઈએ ને, અમૃત જેવા હોઈએ. કથા વાર્તા સત્સંગ કરીને, ભજન કરીને, ધ્યાન કરીને, સાધુનો સમાગમ કરીને અમૃત જેવા હોઈએ પણ સ્વલ્પ છાસનું ટીપું પડી જાય તો અમૃતના ગુણ ભૂસાઈ જાય ને ખટાશ ચડી જાય. માટે મહારાજ કહે છે કે કુસંગ તો કરવો જ નહીં. મહારાજ કહે છે મુક્ત ભાવ કુસંગ રાખવાથી તો સ્વભાવમાં કુસંગ આવી જાય. જેમ જેમ અધિક કુસંગ કરવામાં આવે તેમ તેમ જીવ અતિશય બદ્ધ થઈ જાય, તેથી વારંવાર લકચોરાસીમાં ફરે. તેટલા માટે ઉત્તમ સત્પુરુષનો જ સંગ કરવો. તે હી કર ઉત્તમ સંગ કરના, કુસંગ સંગ જાની પરહરના, માઇક વસ્તુ કાવત જીતના, કુસંગ સબ સમજના તીતના. તેટલા માટે ઉત્તમ સત્પુરુષોનો જ સંગ કરવો. સત્પુરુષ મળે તો સમાગમ કરવો પણ ઉતરતાનો સંગ તો કરવો જ નહીં. જો ઉતરતાનો સંગ થાય તો ઉતરતી વાત સાંભળીને, ઉતરતી ક્રિયા જોઈને, ઉતરતું વર્તન જોઈને આપણું માનસ પણ ઉતરતું એક દિવસ થઈ જાય. માટે સત્પુરુષનો સંગ કરવો. કુસંગીનો સંગ તો જાણી જોઈને છોડી દેવો, અને જેટલી માયિક વસ્તુ કહેવાય બધાને કુસંગ જ સમજવો. જેટલી માયિક વસ્તુઓ કહેવાય ને એને કુસંગ જ સમજવું કે આ મને આખરે બંધન કરતા થશે, એના કરતાં હોય ના તો બહુ સારું. નિર્બંધન એવા જીવના સંગે કરીને માયિક જીવ અમાયિક થઈ જાય છે, અને બદ્ધ જીવના સંગે કરીને અમાયિક જીવ માયિક થઈ જાય. જો તો ખરા કેવડું મોટું પરિવર્તન. નિર્બંધ આત્મા હોય એટલે કે મુક્ત પુરુષ હોય એના સંગે કરીને માયિક જીવ કોઈ હોય તો એ કેવો થઈ જાય? અમાયિક થઈ જાય. અને બદ્ધ જીવ હોય એનો સંગ જો અમાયિક જીવ કરે, જેમાં માયા છે જ નહીં એવો કરે, તો એ માયિક થઈ જાય. પણ જો અંતરદૃષ્ટિએ કરીને જુએ તો આ દેખાય છે. આ બધી જ ખબર અંતરદૃષ્ટિવાળાને જ પડે. ખાલી આમ હાલ્યો જાય સત્સંગમાં એને કાંઈ ના પડે. બે બે ઘડી વિચારવું પડે, બે બે ઘડી પાછી વૃત્તિવાળીને કરવું પડે. આવી મહેનત કરીશું તો આપણને અંતરદૃષ્ટિ દ્વારા આ બધું દેખાય. જીવ જેવો સંગ કરે છે તેવો તે તરત જ થઈ જાય છે. જેને અંતરદૃષ્ટિ પ્રાપ્ત થઈ હોય તેને તે દેખાય છે. અહીંયા આગળ મહારાજની આ હરિચરિતનામ સાગરની 44મા તરંગમાં 26 કડી પૂર્ણ થઈ છે. આગળની જો 13 ગામની અંદર શ્રીજી મહારાજ જમાડતા જમાડતા આટલી સુંદર મજાનું મિષ્ટાન બધું પીરસે છે, એને આપણે ડીશ ચાલુ રાખીશું. એટલે ભલે જમતા અને આપણે પણ આગળ સમયે આ મહારાજનું ભોજન અમૃત વચનો એને જમશું. ઘનશ્યામ મહારાજની જે શ્રી